एक मिनट तो प्रगति थाय। एक मिनट हवे तमे जे आ मिथ्या ज्ञान मिथ्या दर्शन कहो छो ए स्वरूप नु अज्ञान ए एकलु ज थाय के बीजो क्या एंगल थी थाय? स्वरूप नु अज्ञान नहीं, मिथ्या ज्ञान मिथ्या दर्शन नो मतलब लोको ए कहेला अज्ञान ने ज्ञान तरीके स्वीकारू एज मिथ्या ज्ञान अने एज मिथ्या दर्शन। ज्ञान ए सीधी शब्द नी वात छे, दर्शन ए तमारो मिथ्या ज्ञान नो अनुभव। दाखला तरीके कोई तमने कीधु के आइसक्रीम खावामां सुख छे, दाखला तरीके तमे जंगल मारो छो, आइसक्रीम शब्द सांभळ्यो नथी चाख्यो नथी, पण कोई तमने बिलीफ आपी व्यवहारमां के आइसक्रीम खावामां सुख लागे छे अने आ अमारो अनुभव छे, ए खानारे पोते कीधु। हवे पेला तो खाधो नथी, जोयो नथी, चाख्यो नथी, बराबर छे। एने पहली वखत आ ज्ञान आप्यु एटले ख्याल आवे के आटलू तो समझाव्यु आजे आ भई थकी के आइसक्रीम खावामां सुख छे, एटले आजे एने ज्ञान मळ्यु, हजु अनुभव थयो नथी। हवे ज्यारे कोक वार पुण्यना योगे आइसक्रीम भेगो थाय अने खाय त्यारे एनु दर्शन भेगू थाय, मिथ्या ज्ञान ने मिथ्या दर्शन। हवे एना उपर सिक्को मारे के पेलू ज्ञान हतुं एना आधारे अनुभव थयो के आमां सुख लागे छे। आ अनुभवनी प्रक्रिया समझाय छे, पेली नॉलेज मां गयुं, आ एक्सपीरियंस मां गयुं, पण आ नॉलेज ने एक्सपीरियंस बंने मिथ्या ज्ञान ने मिथ्या दर्शन छे। હવે એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન દરેક અવસ્થામાં બધા એંગલ થી લેવાનું, ત્યારે અજ્ઞાન ના ભાગાકાર થાય ને, જેટલા એંગલ થી જોવા એટલું સાચું, ત્યારે અજ્ઞાન ના ભાગાકાર થાય ને, સમજાય છે? એટલે આવું ધીમે આ બધી વસ્તુઓમાં આપણે જેટલા ઊંડા ઉતરશું જ્ઞાને કરીને, ઊંડા એટલે જ્ઞાને કરીને, એટલું જ તમને અંદર થી ક્લેરિટી વર્તાશે। મેં સત્સંગમાં અનેક વખત કીધેલું છે કે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નનું માનો કે તમને સમાધાન ન મળે, સત્સંગનો સંજોગ ના હોય, અથવા તો સત્સંગમાં જ્યાં જઈએ ત્યાંથી પણ સમાધાન ન મળે, બની શકે એવું પ્રશ્ન પૂછીએ અને ના મળે એવું બને, આપતો વાણી વાંચીએ સમાધાન ના મળે એવું બને, સમજાય છે? પણ પછી શું કરવું, શું રસ્તો શું છે? તો રસ્તો નથી તો કે રસ્તો છે, અંદર રહેલા પરમાત્માને પ્રાર્થના કરો કે હું અહીંયા ગૂંચાયો છું અને આપ અનંત જ્ઞાન અનંત દર્શનવાળા છો, હું અનંત જ્ઞાન અનંત દર્શનવાળો નથી અને મને આ કોયડો ઊભો થયો છે, એ કોયડાનું સમાધાન મને મળતું નથી પ્રયાસ છતાં, તો આપ મને કોયડાનો ઉકેલ આવે એવું જ્ઞાન દર્શન મને પ્રાપ્ત કરાવડાવો। આવી પ્રાર્થના કરશો એટલે જવાબ મળશે જ, શું કીધું ખ્યાલ આવ્યો? જે આપણે બનાવેલી મૂર્તિ, શું કીધું? આપણે બનાવેલી મૂર્તિ, ખરીદેલો પથ્થર પણ આપણે, મૂર્તિ પણ આપણે બનાવી, સ્થાપના પણ આપણે કરી અને ભાવ પણ આપણે જ કરીએ છીએ, શું કીધું? એમાં વિશ્વાસ રાખીએ છીએ, શું કીધું? એમાં અહીંયા આત્માને આપણે બનાવ્યો નથી, શું કીધું? ખ્યાલ આવ્યો? આપણે બનાવ્યો નથી અને આત્માની અંદર જે શક્તિઓ છે તે સનાતન રૂપે છે, એ આપણે ઊભી કરેલી પણ નથી, તો જેની પાસે શક્તિઓ છે, જે પોતે શાશ્વત છે, ત્યાંથી આપણને શક્તિ મળે કે જ્યાં શક્તિ છે જ નહીં, આપણે જ ઊભું કરેલું છે ને આપણે જ માનીએ છીએ, ત્યાંથી મળે? ક્યાંથી મળે? પ્રશ્નકાલી પોતાના આત્મવિશ્વાસનો આવે છે, શું આવે છે? એટલે આ જગતની અંદર બધાને મૂર્તિ ઉપર, ફોટા ઉપર વિશ્વાસ આવે, દેહધારી ઉપર પણ વિશ્વાસ આવે, પણ પોતાના આત્મા ઉપર વિશ્વાસ આવે, જ્યાંથી નિષ્ફળ ગયો છે, મૂર્તિ ઉપર ભાવના કરી સફળ ના થયું બધાને અનુભવ છે, ખ્યાલ આવ્યો? ફોટા ઉપર ભાવના કરી સફળ ના થાય એ બધાને અનુભવ છે, જીવતી વ્યક્તિઓ પાસે પ્રાર્થના કરી અને સફળ ના થયા એ પણ બધાને અનુભવ છે, પણ જ્યાં પ્રાર્થના કરવાથી ક્યારે નિષ્ફળતા મળતી નથી ત્યાં વિશ્વાસ નથી। પણ એનું પણ કદાચ કારણ એવું છે કે જે આત્માનો અનંત વૈભવ છે, અનંત ઐશ્વર્ય છે, એની જે અનંત શક્તિ છે, એ જીવે કદાચ અભિવ્યક્ત સ્વરૂપે કોઈ દિવસ જોઈ જ નથી, એટલે અને જ્યારે એને જોવા મળી છે ત્યારે એને સમજાઈ નથી। હા, એટલે મને બી જેવી એવું ખબર નથી કે ખરેખર સર્વ પ્રેરણાનો સ્ત્રોત મારી અંદર જ છે,
અને એ ખરેખર એક્ઝિસ્ટ કરે છે, કારણ કે ફક્ત અનુભવનો વિષય. પણ એમાં જે મારી શ્રદ્ધા એકત્વ પામવી જોઈએ એવી હજી નથી પામતી, એટલે એના અંદર શંકા રહ્યા કરે છે. જો એવી એવો એકવાર શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ બેસી જાય કે મારે બહાર કશું કરવાનું જ નથી, બધું અંદર પડેલું છે, તો કદાચ તમે જે કહો છો એ ખરેખર સનાતન સત્ય સ્વરૂપે લાગે કે મારે કંઈ કરવાનું નથી, બધું અંદર છે જવાબ. જ્ઞાની જ્યારે કંઈ પણ બોલે ને ત્યારે જાણું અનુભવ પ્રમાણ હોય, શબ્દ પ્રમાણ ના હોય. એમને જેવું અનુભવમાં આવ્યું તે જ કહે. માટે જ એમના વાક્યની અંદર બળ હોય. શું છે? શબ્દ પ્રમાણ ના હોય, અનુભવ પ્રમાણ હોય. તમારા માટે શબ્દ પ્રમાણ કહેવાય, પણ એમના માટે શું છે? અનુભવ પ્રમાણ. એટલે એમનો કોન્ફિડન્સ 100% હોય. કેવો હોય? બીકોઝ ઓફ એક્સપિરિયન્સ. સમજાય છે? હવે તમારું જે અત્યારે શબ્દ પ્રમાણ છે એ અનુભવ પ્રમાણ થાય ત્યારે તમારી ભાષા પણ આવી જ કોન્ફિડન્સ વાળી હોય. બરાબર છે? સમજાય છે? એટલે આ સાયન્સ છે, આ મોનોપોલી નથી. શું નથી? મોનોપોલી નથી, સાયન્સ છે. પોતાને પોતાના ઉપર વિશ્વાસ નથી એ જ મોટું અચરજ છે ને. આ કળિયુગનું અચરજ શું? આ મોહવાળા જગતનું અચરજ શું છે? પોતાને પોતાના ઉપર જ વિશ્વાસ નથી. અને જેના ઉપર વિશ્વાસ રાખે છે એ બધા ઉપર અનેક વખત ફેલ થયો છે, છતાંય આજે વિશ્વાસ છૂટતો પણ નથી. રાખવું કોના ઉપર? મગન બિન છગનભાઈ ઉપર. આના નહીં તો આના ઉપર. ખ્યાલ આવ્યો ને? પણ જેના ઉપર રાખે છે વિશ્વાસઘાત જ થાય એનો. કારણ કે વિશ્વાસ રાખે પણ કોઈની સ્વતંત્રતા છે? પણ જેના ઉપર તું વિશ્વાસ રાખવા જેવો છે ત્યાં તને શ્રદ્ધા નથી, ત્યાં તને વિશ્વાસ નથી. સમજાય છે? એટલે આનું કારણ અજ્ઞાનતા છે. એટલે એની ભૌતિકતાનો પણ ખ્યાલ નથી આપણને. ભૌતિક વસ્તુઓની હેલ્પ લેવાની જે વૃત્તિ છે, શું છે? ભૌતિક વસ્તુઓની, વિનાશી વસ્તુઓની હેલ્પ લેવાની જે વૃત્તિ છે એ જ આપણને પોતાને પોતાના ઉપર વિશ્વાસ કરતા પારકા ઉપર વિશ્વાસ વધારે કરાવડાવે છે. સમજાય છે? બરાબર. વૃત્તિ ખ્યાલ આવે છે? હજુ આજે એ સમજાતું નથી કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પરિણામ છે. એ હજુ આજે બુદ્ધિના લેવલથી સમજાય છે પણ એક્ઝેક્ટ સમજાતું નથી. એટલે અપ્રયત્ન દશા જે પરિણામમાં આવી જોઈએ તે આવી નથી. હજુ આજે પણ એવો જ પ્રયાસ છે કે આ કરવાથી જ મને મળશે. એની અંદર જીવંતતા છે. શું છે? જીવંતતા. ચડતા નથી. એ એક્ઝેક્ટ સમજવું કોને કહો? એક્ઝેક્ટ સમજાતું નથી કોને કહો? એક્ઝેક્ટ સમજાયું ક્યારે કહેવાય? કે જયારે પરિણામ વાળો ભાગ 100% પરિણામ વાળો જ દેખાય. મારા કરવાથી થાય છે એવું એની બિલીફમાં જ ના રહે. ઉદયમાં હોય, બિલીફમાં ના હોય. આજે બિલીફમાં જીવતું છે કે કર્યા વગર થશે નહીં. સમજાય છે? એટલે એ આવું એ શબ્દ પ્રમાણ નથી પણ એ અનુભવ પ્રમાણ જ છે. તમે જેટલી જેટલી અવસ્થાઓને સૈદ્ધાંત કરીને ડાયજેસ્ટ કરી શકશો એ જ તમારું ડેવલપમેન્ટનું પ્રમાણ છે. બીજું કોઈ નહીં. હું આપી દઉં તમે લઈ લઉં એવું બની શકે નહીં. સમજાય છે? બીજું તમને જ્ઞાની પુરુષ એમ કે આ દશા સુધી પહોંચી શકાય એમ છે અને એની રીત અમારી આ છે, તમારી આ જ હોય એવું જરૂરી નથી. પણ રિઝલ્ટ આ આવે એ તમારી રીત સાચી. શું કીધું? બીજું એ પ્રયોગમાં નિષ્પક્ષપાતીપણું કઈ રીતે આવે? પ્રયોગમાં નિષ્પક્ષપાતીપણું ક્યારે આવે? કે જ્યારે આપણો પ્રયોગ આત્માલક્ષી હોય તો નિષ્પક્ષપાતીપણું આવે, પ્રકૃતિલક્ષી હોય તો પક્ષપાતીપણું આવે. આત્મા પક્ષે તો પક્ષપાતીપણું હોય જ નહીં ને, નિષ્પક્ષપાતી જ હોય ને. આ બધાની જડ તો એ જ છે ને. બધાની જડ શું છે? અપેક્ષાવાળું જીવન એ શું છે? આધારિત જીવન એ શું છે? પક્ષપાતી જીવન છે. આપનાર કોઈ પેદા થયો નથી ને થવાનો નથી. શું કીધું? છતાંય આપણી બિલીફમાંથી આધાર ખસતો. સમજાય છે મારી વાત? આ સમજવાનું છે. આપણે હિસાબમાં બદલવાની વાત નથી કરતા, બિલીફની વાત કરીએ છીએ. અને બિલીફમાં અજ્ઞાનતા કે જ્ઞાન છે, ક્રિયામાં અજ્ઞાનતા કે જ્ઞાન નથી. એ તો ગયા અવતારનું અજ્ઞાન પરિણામ સ્વરૂપે છે, એને બદલવાની વાત નથી. બિલીફ બદલાવી જોઈએ. એને બિલીફ એ તમારા અનુભવ ઉપરથી સાઉન્ડ થાય, તમારી ક્રિયાથી સાઉન્ડ ના થાય, તમારા નોલેજથી સાઉન્ડ ના થાય, એના એપ્લિકેશનથી શું થાય? સાઉન્ડ થાય. બીજો કોઈ રસ્તો નથી. આજે આપણે એક દાખલો આપીએ કે પેલા એક સંત હોય છે સાઉથના, તમે બધાએ સાંભળ્યો છે, એનો મર્મ કહું છું. એક સંત છે, નદી કિનારે રોજ સવારે 4 વાગે નાહવા જાય. ગામનો કાચો રસ્તો હોય, પછી ભેખડો હોય, એ રેતીમાંથી નીચે ઉતરે અને બહાર પાણીમાં નાહે.
ब्राह्मण હોય છે અને પછી પાછા પાછા આવે અને ઘેર જાય આ એમનું નિત્યક્રમ છે અને એક દિવસ જાય છે પોતે સવારના પહોરમાં અને ભેખળમાં જેવા નીચે ઉતરે છે તો જોયું છે તો પાણીમાં વીછી હોય છે હવે વીછીને તરતા ના આવડે એટલે બચવા પ્રયત્ન કરે છે એટલે વીછીને પોતે લઈ લે છે હાથમાં અને ભેખળની ઉપર મૂકે છે કારણ કે ભેખળ સ્લોપ વાળી છે કેવી છે સ્લોપ વાળી અને સ્લોપનું એન્ડ સીધું પાણી જ છે એટલે ત્યાં મૂકવાનો અર્થ નથી એટલે ઉપર મૂકવા જાય છે જેવો ઉપર મૂકે ને એટલો વીછી ડંસ મારે છે શું મારે છે ડંસ એટલે વળી પાછું ક્યાં આવે છે નીચે આવી જાય છે આવું ચાર પાંચ વખત બને છે શું બને છે પેલો બચાવે અને આ ડંસ મારે એટલે પાછું નીચે આવી જાય એટલે આવું એક એક સજ્જન પુરુષ જુએ છે આ દ્રશ્યને એક સજ્જન જુએ છે એટલે સજ્જને પેલા સંતને પૂછ્યું કે આ વીછી પોતે વારંવાર તમને તમે એને બચાવો છો અને એ તમને ડંસ મારે છે તો છતાંય તમે એને કેમ બચાવો છો શું કીધું છતાંય એમને તમે કેમ બચાવો છો ત્યારે એને શું કીધું વીછી જેવો વીછી પણ જો એનો સ્વભાવ ના છોડે તો મનુષ્ય તરીકે કઈ રીતે મારો સ્વભાવ છોડી શકું એનો સ્વભાવ ડંસ મારવાનો છે મારો સ્વભાવ બચાવવાનો છે હવે આ દાખલો થયો એક્ઝામ્પલ એ એક્ઝામ્પલનો સાર શું છે શું આ સાંભળીને તમારી પાસે આ પરિસ્થિતિ આવી જાય કેટલું ડાયજેસ્ટ કર્યું હોય ત્યારે આ રૂપકમાં આવે સાહેબ ઇટ નોટ નોલેજ આ નોલેજ નથી આ એનો અનુભવ પ્રમાણ છે ભલે રિલેટિવ સત્ય છે પણ શું છે કેટલું જ્ઞાન એને ડાયજેસ્ટ કર્યું હોય ત્યારે આવી સ્થિતિ રૂપકમાં આવે આખી કોપી ના થાય આપણે કરવા જઈએ તો સમજાય છે બરાબર એટલે કીધું કે શબ્દ જ્ઞાન નથી જ્ઞાન અનુભવ જ્ઞાન છે અનુભવ જ્ઞાન પ્રમાણ છે એટલે અનુભવ એ પ્રેક્ટિસ થી જ આવે બીજો કોઈ રસ્તો નથી હું આપી દઉં તમને થાય એવું કોઈ કાળે કોઈનાથી બન્યું નથી તીર્થંકર પણ એવો દાવો ના કરશે કે હું તમને જ્ઞાન આપું અને તમને થઈ જાય એવો દાવો કરી શકે નહીં હવે આપણે જો અનંત જ્ઞાન